ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એકના ગણિતના પ્રકરણ નંબર નવના પ્રશ્ન નંબર ચારનો અભ્યાસ કરીશું ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે અહીંયા કેટલાક ફળોના ચિત્રો આપેલા છે તેમાંથી કોઈ એક ફળ એક હરોળમાં છે કોઈ એક ફળ બધી જ હરોળમાં છે કોઈ એક ફળ ત્રણ હરોળમાં છે કોઈ એક ફળ પાંચ હરોળમાં છે તો તમે એ ધ્યાનથી જોશો હવે આના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખીશું પ્રશ્ન નંબર કેવું ફળ બધી હરોળમાં છે તો કેળું છે એ બધી હરોળમાં છે પ્રશ્ન નંબર બે કયા કયા ફળો પાંચ હરોળમાં છે તો અનાનસ તરબૂચ આ બે ફળો છે એ પાંચ હરોળમાં છે કયા કયા ફળો ચાર હરોળમાં છે સફરજન દ્રાક્ષ દાડમ આ ત્રણ ફળો છે એ ચાર હરોળમાં છે કયા કયા ફળો એક હરોળમાં એકથી વધુ વખત છે તો અનાનસ અને કેરી આ બંને ફળો છે એ એક હરોળમાં એકથી વધુ વખત છે કયા કયા ફળો છેલ્લે ત્રણેય હરોળમાં છે તો આ ત્રણ છે એ ત્રણેય હરોળમાં છે પ્રશ્ન નંબર ચાર અહીંયા પૂર્ણ થાય છે હવે પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર પાંચ નીચેના કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ લખો બે અઠવાડિયામાં થયેલા આઈસ્ક્રીમના કોનનું વેચાણ દર્શાવેલ છે ચાલો આપણે કોઠાનો અભ્યાસ કરીએ અહીંયા પહેલા ખાનામાં છે આઈસ્ક્રીમના ફ્લેવરો આપેલા છે એમાં પહેલું અઠવાડિયું છે એમાં આઈસ્ક્રીમના કેટલા કોનનું વેચાણ થયેલું છે એના અંકો દર્શાવેલા છે બીજું અઠવાડિયું એમાં આઈસ્ક્રીમના કેટલા કોનનું વેચાણ થયેલું છે એના અંકો દર્શાવેલા છે હવે આપણે એના પરથી પ્રશ્નોના જવાબ લખીશું પ્રશ્ન નંબર એક પહેલા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો કયો ફ્લેવર સૌથી વધારે પસંદગી પામ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો તમે કોઠામાં જોઈશો તો પહેલાં અઠવાડિયામાં સૌથી મોટો અંક સાત છે અને એનો ફ્લેવર ચોકલેટ છે એટલે પહેલાં અઠવાડિયામાં ચોકલેટ ફ્લેવર છે એ વધુ પસંદગી પામ્યો હતો ત્યાર પછી બીજો પ્રશ્ન બીજા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો કયો ફ્લેવર સૌથી ઓછો પસંદગી પામ્યો હતો તો આપણે જોઈશું કે બીજા અઠવાડિયામાં પૂછેલો છે અને કયો ફ્લેવર ઓછો વે પસંદગી પામેલો હતો તો અહીંયા ત્રણ નંબર સૌથી નાના છે એની સામેનો ફ્લેવર પિસ્તા છે તો બીજા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો પિસ્તા ફ્લેવર છે એ સૌથી ઓછો પસંદગી પામેલો હતો પ્રશ્ન નંબર ત્રણ કયો ફ્લેવર બંને અઠવાડિયામાં સરખો પસંદગી પામ્યો તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી કોઠામાં જોઈશું અને બંને અઠવાડિયાનો સરખો અંક લઈશું એટલે કે અહીંયા પાંચ છે અને અહીંયા પાંચ છે બંને અઠવાડિયામાં ઓરેન્જ ફ્લેવરનો વેચાણ સરખું થયેલું છે એટલે બંને અઠવાડિયામાં સરખો પસંદગી પામેલો ફ્લેવર ઓરેન્જ ફ્લેવર છે ત્યાર પછી ચોથો પ્રશ્ન બીજા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો કયો ફ્લેવર સૌથી વધારે પસંદગી પામ્યો હવે આપણે બીજું અઠવાડિયામાં જોવાનું છે કે બીજા અઠવાડિયામાં સૌથી વધુ પસંદગી પામેલો કયો ફ્લેવર છે તો એમાં મોટો અંક સાત છે એનો સામેનો ફ્લેવર મેંગો છે એટલે બીજા અઠવાડિયામાં મેંગો ફ્લેવર છે એ સૌથી વધુ પસંદગી પામેલો હવે પછીનો પ્રશ્ન નંબર પાંચ કયા અઠવાડિયામાં ચોકલેટ આઈસ્ક્રીમ વધુ વેચાયો અને કેટલો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે ચોકલેટ આઈસક્રીમ વધારે કયા અઠવાડિયામાં વેચાણો છે એનો અંક જોઈશું તો પહેલા અઠવાડિયામાં એનો અંક સાત છે અને એ પહેલા અઠવાડિયામાં વધુ વેચાયો હતો તો એનો જવાબ આપણે લખીશું પહેલી ખાલી જગ્યામાં આવશે પહેલા અને કેટલો વેચાયો હતો કે કોણ હવે વિદ્યાર્થી મિત્રો હવે પછીનો પ્રશ્ન છે છ ક્યાં અઠવાડિયામાં પિસ્તા આઈસ્ક્રીમ ઓછો વેચાયો તો આપણે ફરીથી કોઠો જોઈશું અને પિસ્તા આઈસ્ક્રીમનો અંક જોઈશું તો બીજા અઠવાડિયામાં ત્રણ છે એટલે પિસ્તા આઈસ્ક્રીમ બીજા અઠવાડિયામાં ત્રણ કોણ વેચાયા હતા એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે બીજા અને કેટલા કોણ તો કે ત્રણ કોણ હવે પછીનો સાતમો પ્રશ્ન છે બંને અઠવાડિયામાં થઈને ઓરેન્જ અને મેંગોમાંથી કયો આઈસ્ક્રીમ વધુ વેચાયો

હવે આ પ્રશ્નોનો જવાબ અહીંયા પૂર્ણ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર છ માં તમારા જમણા હાથની છાપ પાડી નીચે જણાવ્યા મુજબ કરો હવે અહીંયા ખાલી પાનામાં તમારે તમારા જમણા હાથની છાપ પાડવાની છે ત્યાર પછી એના પ્રશ્નો જવાબ નીચે આપેલા છે એમાં પેલો પ્રશ્ન છે સૌથી લાંબી આંગળી પર ગોળ કરો હવે આપણે જોઈશું કે સૌથી લાંબી આંગળી કઈ છે તો કે આ એમાં આપણે ગોળ કરીશું ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે સૌથી નાની આંગળીમાં સૌથી નાની આંગળી પર ચોરસ કરો તો આપણે છોશું કે સૌથી નાની આંગળી કઈ છે તો કે આ એમાં આપણે ચોરસ કરીશું ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ અંગૂઠા પર ત્રિકોણ કરો હવે આપણે જોઈશું કે અંગૂઠો છે એના પર ત્રિકોણ કરવાનું છે એટલે અહીંયા ત્રિકોણ કરશું હવે ત્યાર પહેલી આંગળી એટલે કે આ એમાં આપણે લંબ ચોરસ કરીશું ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે ત્રીજી આંગળી પર હવે તમે જોશો કે ત્રીજી આંગળી એટલે આ એમાં આપણે સટકોણ કરીશું હવે પ્રશ્ન નંબર છ અહીંયા પૂર્ણ થાય છે